नमस्कार विद्यार्थी मित्रों, शांति निकेतन चैनल में फरी आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अपने धोरण 5 अंग्रेजी विषय की अंदर यूनिट 5 हेल्पिंग हेन्ड्स विषय अपने गया वीडियो की अंदर अभ्यास करो हो, तो अपने आजना वीडियो की अंदर तेनी एक्टिविटी 2 एनो विभाग डी विषय अपने अभ्यास करीशू। तो अपने जो वार्ता उंदर विषय आप अभ्यास करो तो हवे ए वार्ता ने अपने एना घटनाना क्रम प्रमाणे तेने गोठवीने लखवानो रहेशे। तो अहींया 5 वाक्य आप्या छे बराबर, तो एमां सौथी पहेलुं वाक्य क्यूँ आवशे नीचेनामांथी, तो घटनाना क्रम प्रमाणे के पहेलो उंदर जे हतो एने एक कपड़ानो एक टुकड़ो मळ्यो, तो एक नंबर वळे जे बीजो नंबर आप्यो छे बराबर, ध माउस फाउंड अ पीस ऑफ क्लोथ, एटले के उंदर ने कापड़नो टुकड़ो मळ्यो। पछी क्यूँ आवशे सौथी छेल्लो जे छे 5मा नंबरनुं बराबर, एना पछी ए आवशे ध लॉन्ड्री मैन वॉश एंड आयरन ध क्लोथ, एटले के धोबीए ते कपड़ाने धोईने इस्त्री करीने आप्यो। त्यार पछी क्यूँ आवशे त्रीजू ज आवशे ध टेलर स्टीच ध कैप बराबर, एटले के दर्जीए टोपी सीवी आपी। पछी क्यूँ आवशे जे सौथी ऊपरनुं पहला नंबरनुं छे ए चौथा नंबर पर आवशे, ध निडेल वुमेन डेकोरेट ध कैप विथ ध गोल्डन लेस एंड रोज बराबर, एटले के जे भरत गूंथण करनार स्त्री छे एणे तेने कोर बराबर अने गुलाब, गोल्डन लेस एટલે સોનેરી કોર અને ગુલાબ તેના ટોપીમાં કરી આપ્યું। અને છેલ્લું 5મા નંબરનું જે ચોથા નંબરનું છે એ 5મા નંબરમાં આવશે, ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ, કેપ્ટન એટલે કેપ્ટન ક્રિકેટ ટીમ એટલે ક્રિકેટ ટીમનો એક્સચેન્જ એટલે અદલ બદલ, અને હિઝ કેપ એટલે તેની ટોપી, એટલે કેપ જે ક્રિકેટ ટીમનો કેપ્ટન છે તે તેને ટોપી બદલી આપતો નથી બરાબર, તો એ 5મા નંબરનો આવશે। અહીંયા નંબર આપેલા છે તમે જોઈ શકો છો, સૌથી 2 નંબરનું છે જે અહીંયા એ પહેલું આવશે, પછી 5 નંબરવાળું વાક્ય છે જે એ બીજા નંબર પર આવશે, ત્રીજા નંબરનું ત્રીજા નંબરમાં જ આવશે, પછી જે પહેલા નંબરનું વાક્ય છે સૌથી પહેલું એ ચોથા નંબરનું આવશે, અને જે ચોથા નંબરનું વાક્ય છે એ 5મા નંબરમાં આવશે। તો આ વાક્યોને જે નંબર પ્રમાણે છે એ પ્રમાણે તમારે લખી દેવાના રહેશે। હવે એક્ટિવિટી 2 ઈ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વાક્યો સાંભળો, વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કાન્ટ જવાબ લખવાનો રહેશે બરાબર। તો લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયરન ક્લોઝ, એટલે કે ધોબી કપડાં ઇસ્ત્રી ધોઈને ઇસ્ત્રી કરી આપે છે, કેન યુ તમે કરી શકો છો, તો તમે જો કરી શકતા હોય તો તમારે એનો જવાબ યસ આઈ કેન લખવાનો રહેશે બરાબર, અને ના કરી શકતા હોય તો તમે શું લખશો, નો આઈ કેન। ધ ટેલર કેન મિઝર કટ સ્ટીચ ધ ક્લોથ્સ, એટલે કે દરજી કપડાંને માપી શકે છે, કાપી શકે છે અને તેને સીવી શકે છે, કેન યુ તો તમે શું લખશો, નો આઈ કાન્ટ, તમે ન કરી શકો એટલા માટે નો આઈ કાન્ટ લખવાનું રહેશે। ત્રીજો, ધ નીડલ વુમેન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન બરાબર, તો ભાઈ જે ભરત ગૂંથણ કરનાર સ્ત્રી છે એ જે કપડું છે એમાં કેટલીક ડિઝાઇન અને તેની કોર કરી શકે છે, કેન યુ તમે કરી શકો છો, તો તમે શું કરી શકો, ના બરાબર, અને તમે કરી શકતા હોય તો તમે શું કરશો, યસ આઈ કેન। ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ, ક્રિકેટ ટીમનો કેપ્ટન બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ કરી શકે છે, કેન યુ તમે કરી શકો, તો હા તમે ક્રિકેટ રમતા હોવ છો તમને ખબર છે તમે ત્રણેય ત્રણ કામ કરી શકો છો, એટલે યસ આઈ કેન। અને આઈ કેન રીડ ગુજરાતી હિન્દી સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ બરાબર, હું ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી વાંચી શકું છું, કેન યુ તમે વાંચી શકો છો, જો તમે વાંચી શકતા હોય તો તમે યસ આઈ કેન લખશો, અને તમે ના વાંચી શકતા હોય તો તમે શું લખશો, નો આઈ કાન્ટ, તો તમારે જવાબ એ રીતે લખવાના રહેશે નો આઈ કાન્ટ। હવે એક્ટિવિટી 2 એફ જોઈએ, ઉંદર કોને મળે છે જાણો, ઉંદરને બીજા શા કામ પડે તે માટે તે કોને મળે છે, જૂથમાં કામ કરો અને લખો। ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ બરાબર, અહીંયા ઉંદરને ઘર બનાવવા માટે કોની પાસે જવું પડે, વેર વિલ હી ગો, તો ક્યાં જશે ઘર બનાવવું હોય તો, તેને એન્જિનિયર મેસન કાર્પેન્ટર કે બેંક મેનેજર, એન્જિનિયર એટલે ઇજનેર, મેસન એટલે કડિયો, કાર્પેન્ટર એટલે સુથાર અને બેંક મેનેજર એટલે બેંકના સાહેબ, કોની પાસે જશે ભાઈ, અને ઘર બનાવવું હોય તો એન્જિનિયર પાસે જશે ને, એન્જિનિયર એટલે ઇજનેર, ચલો તો પહેલામાં એન્જિનિયર આવશે, ટુ ધ એન્જિનિયર એટલે પહેલો વિભાગ
એ આવશે જવાબ. ધ માઉસ વોન્ટ્સ ટુ ઈટ ફ્રૂટ્સ, બરાબર. ઉંદરને કેળા ખાવા છે, બરાબર. કેળા ખાવા જોઈએ છે તો વેર વિલ હી ગો, તો ક્યાં જશે? ધ કુક, રસોઈયા પાસે. ધ ફ્રૂટ સેલર, ફળ વેચનાર પાસે. ટુ ધ ગ્રોસર, એટલે કે ગાંધી પાસે. અન સ્ટીલ સેલર, કે ટુ ધ મંડપવાળા. કોની પાસે જશે? ફ્રૂટ સેલર, ફળ લેવા હોય બરાબર ખાવા માટે, તો ક્યાં જવું પડશે એને? ફ્રૂટ સેલર, ફળ વેચનાર હોય એની પાસે. ત્રીજું તમારે જાતે બનાવવાનું રહેશે આવું, બરાબર. તમે શું બનાવી શકો? ધ માઉસ વોન્ટ ટુ મેક ફર્નિચર, બરાબર. ઉંદરને ફર્નિચર બનાવવું છે તો કોની પાસે જશે? વેર વિલ હી ગો, તે ક્યાં જશે ઉંદર? તો ઓપ્શન તમે લખી શકો, બરાબર. તો એનો જવાબ ફર્નિચર બનાવવું હોય તો શું આવશે? કાર્પેન્ટર આવશે, ટુ અ કાર્પેન્ટર, બરાબર. તો અહીંયા એક્ટિવિટી 4 જોઈએ. અહીંયા સંવાદ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે સમજીએ. એ અને બીનો સંવાદ છે. ઓપ્સ માય ચપ્પલ સ્ટ્રાઈપ ઇઝ બ્રોકન, સ્ટ્રાઈપ એટલે પટ્ટી અને બ્રોકન એટલે તૂટી જવી. મારી ચપ્પલની પટ્ટી તૂટી ગઈ છે. આઈ નીડ અ ન્યૂ વન, મારે નવી જોઈશે. બી વ્યક્તિ શું કહે છે? બી, યુ કેન રિપેર યોર ચપ્પલ, તો તારા ચપ્પલ સમા કરાવી શકે છે. વિઝિટ અ શૂ મેન્ડર, મોચીની પાસે જા. એ વ્યક્તિ શું કહે? વિલ હી સ્ટીચ લાઈક અ ન્યૂ વન, બરાબર. એટલે શું તે નવા જેવા સીવી શકશે? બી વ્યક્તિ કે યસ, હી ઇઝ વેરી ગુડ સુમેન્ડર. વેરી ગુડ, ગુડ એટલે સારો, સુમેન્ડર એટલે મોચી. હા, તે સારો મોચી છે. હવે બીજો સંવાદ જોઈએ, એક્સ અને વાય વ્યક્તિનો. એક્સ વ્યક્તિ શું કહે? હાય, આર યુ ગોઈંગ ટુ ધ બજાર, શું તમે બજાર જઈ રહ્યા છો? વાય વાળી વ્યક્તિ શું કહે છે? નો, આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ, ના હું પોસ્ટ ઓફિસમાં જઈ રહ્યો છું. એક્સ વાળી વ્યક્તિ કહે છે, ઓકે વેલ, વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ, સારું. શું તમે એક પોસ્ટ કાર્ડ લાવી શકશો, અથવા તમે શું એક પોસ્ટ કાર્ડ લાવ? વાય વ્યક્તિ કહે, શ્યોર, ચોક્કસ. એક્સ શું કહે છે? થેન્ક્સ, થેન્ક્સ એટલે આભાર. હવે ત્રીજો સંવાદ જોઈએ, એમ અને એલ વ્યક્તિનો સંવાદ છે. એમ વ્યક્તિ શું કહે છે? પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક, આ વાર્તાની ચોપડી લો. એલ શું કહે છે? ઓકે, ઓકે એટલે સારું. મે આઈ ઇશ્યુ ન્યૂ બુક, શું હું નવું પુસ્તક આપું? ઇશ્યુ એટલે આપવું થશે. એમ શું કહે? યસ, ઇશ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ રાઇમ બુક. પિક્ચર બુક એટલે શું થાય? ચિત્રોની ચોપડી અથવા ચિત્રપોથી, અને રાઇમ બુક એટલે બાળગીતોનું પુસ્તક, બરાબર. હા, આ ચિત્રોનું પુસ્તક અને બાળગીતોનું પુસ્તક આપો. એલ શું કહે છે? ટુ બુક્સ, બે પુસ્તકો. વેલ, વેલ એટલે સારું, ઓકે, ઠીક છે. રિટર્ન ધેમ ઇન 10 ડેઝ, 10 દિવસમાં પાછા આપજો. એમ શું કહે છે? આભાર, આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 ડેઝ, હું 2 દિવસમાં તે પાછા આપીશ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો.